विद्यार्थी मित्रों अपने आलेख भण्या हवे बहुपदीना शून्य अने एना सहगुणक साथेनो संबंध आगळ आपणे सुरेख बहुपदी माटे आ वस्तु बतावेली छे। हवे द्विघात बहुपदी माटे शुं छे? द्विघात बहुपदी नुं व्यापक स्वरूप ax² + bx + c સારી રીતે તમને ખબર છે એ ને x નો સ્ક્વેર નો સહગુણક કહેવાશે, બી ને x ની એકાંત નો સહગુણક કહેવાશે અને c ને અચળ પદ તરીકે ઓળખીશું। સાથે આપણી શરત તો ખરી a = 0 છે, આપણે આના સહગુણકોનો સંબંધ તારવવો છે। માનીએ કે આલ્ફા અને બીટા એ બે શૂન્યો છે, આપણી બહુપદી ત્રિઘાત છે, માટે આને વધુમાં કેટલા શૂન્ય હોય? બે। આલ્ફા અને બીટા એ શૂન્ય છે, એક્સ બરાબર આલ્ફા, એક્સ બરાબર બીટા એવું આપણે ચલની કિંમત માટે લખી શકીએ। હવે આપણને ખબર છે x બરાબર આલ્ફા એ ચલની કિંમત છે, એટલે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા એ આપણે બહુપદીના અવયવ છે અને માટે આ રીતે લખી શકીએ ax² + bx + c આ બહુપદી એના બરાબર x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા આ બે એના શૂન્ય, એના અવયવ શૂન્ય હતા આલ્ફા અને બીટા। આપણ આગળ કે અચળાંક તરીકે લખવું પડે, એટલે કે આખી બહુપદીનો કોઈ કોઈ ઘટક અચળ તરીકે હોય તો બહાર કાઢીએ કોમન, જ્યાં કે ≠ 0 એવું આપણે લખીશું। હવે આનું વિસ્તરણ કરીએ, આ બંનેનો ગુણાકાર કરીએ તો x - x - બીટા માઇનસ આલ્ફા કોસ્વાય એક્સ માઇનસ આ એક્સ લઈને આ કોસ સાથે આલ્ફા ને લઈને અહીંયા દેવાનું છે, માટે કે કોસ્વાય x² - β x - α x x² - β β x આલ્ફા પર એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ માઇનસ પ્લસ આલ્ફા β કૌંસ। હવે આપણે કે ની અંદર ભણીએ પછી બીજે પેલા બીજું કામ કરીએ x² - આ બંને બધી માઇનસ કોમન કરીએ β + α અને x બરોબર, ત્યાં જોઈ લોજો બંને માઇનસ કોમન કાઢે એટલે અંદર ચિહ્ન બદલાઈ જશે, બીટા x માંથી બીટા રહેશે, આલ્ફા x માંથી આલ્ફા રહેશે, x બાદ કોમન કર્યું વત્તા આલ્ફા β। હવે કે ની અંદર ભણીએ કે x² - k કૌંસ ક્રમમાં ગોઠવીએ α + β x + k α × β અને એની આગળ ax² - bx - c આ રીતે લખીએ, ખ્યાલ આવે? હવે આની આની સાથે સરખામણી કરીએ છીએ, હવે જો x² પર અસાઇન પર વચ્ચે બરાબર છે સરખામણી તો ax² = kx આ જ રીતે bx - k² α + β x અને અચળ પદ c = kα × β આપણે સહગુણક સાથે સંબંધ, સહગુણક એટલે a b અને c એ સહગુણક છે એના સાથેનો સંબંધ મેળવવો છે, તો આપણે સૌ પ્રથમ શૂન્યોનો સરવાળો મેળવીએ। શૂન્ય કોણ છે? આલ્ફા અને બીટા, આલ્ફા અને બીટા શૂન્યોનો સરવાળો, આલ્ફા + બીટા બે શૂન્યોનો સરવાળો, પણ આલ્ફા + બીટાની આગળ આપણી
પ્રકાશિત કે છે. આમાં કે મૂકવું હોય કે વળે દુનિયા ઉપર અને કે વળે દુનિયા નીચે, એનો મતલબ એમ કે ઉડી જાય આત્મા પર સ્વીકાર. પણ કે ની આગળ માઇનસ છે, માઇનસ તો ઉસકો માઇનસ કે તો ઉસમાં આત્મા પ્લસ બીટા અપોન કે. હવે જો માઇનસ માઇનસ પ્લસ એટલે ઉપર વાળું કે આવી ગયું, આ પર કે ઉડી ગયા એટલે આ. પરંતુ એનાથી આને ઓળખ મળશે, માઇનસ આની સાથે સરખાવ્યું માઇનસ કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે, કે છે બી. અને નીચે છે કે, તો કે ને સરખાવે તો કે બરાબર કોણ છે, એ એ. તો શું સૂત્ર મળે છે, શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો બરાબર. સૂત્ર શું મળ્યું, માઇનસ બી અપોન એ. માઇનસ બી એટલે કોણ, કે એક્સ નો સહગુણક, એટલે એક્સ નો સહગુણક ભાગ્યા એ એટલે કોણ, શૂન્ય નો ગુણાકાર એટલે આપણે જાણે છે કે શૂન્ય ગુણાકાર કોણ, આલ્ફા અને બીટા. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કે વળે ઉપર ગુણ્યા કે વળે નીચે ગુણ્યા ભાગી કે ઉડી જાય એટલે આલ્ફા ઇન્ટુ બીટા રહેશે. હવે તમે ધ્યાનથી જુઓ કે આલ્ફા ઇન્ટુ બીટા એની સાથે અહીંયા કયું પદ આવે, અચળ પદ એટલે સી. નીચે કે, કે ની બરાબર આપણે જાણીએ છીએ એ બરાબર એ. તો સી એટલે કોણ, આપણે જાણીએ છીએ સી એટલે અચળ પર, અને એ એટલે કોણ, એક્સ સ્ક્વેર નું સરવાળો. બે સૂત્રો આપણી પાસે તૈયાર છે, શૂન્ય નો સરવાળો બરાબર માઇનસ બી અપોન એ, શૂન્ય નો ગુણાકાર એટલે સી અપોન એ.